હવે યાગી વાવાઝોડું જે છે એ સૌથી પહેલાં તમારે એ સમજવાનું છે કે ભાઈ યાગી વાવાઝોડું જે છે એ આપણે ત્યાં નહીં એ જે છે ફિલિપાઈન્સ ચીન અને વિયેતનામ ઉપર એનો ખતરો છે ફિલિપાઈન્સ ઉપર આ યાગી વાવાઝોડું ત્રાટકી ગયું છે અને ત્યાં કેટલું નુકસાન થયું છે એના પછી જે છે એ ખૂબ વધારે સ્પીડ અને વધારે ગતિથી એ તાકાતવર થયું અને સુપર ટાઈફૂન બન્યું એટલે તમે જુઓ કે આ વર્ષનું લગભગ એ પ્રથમ સુપર ટાઈફૂન છે એ દક્ષિણ સાગર દક્ષિણ ચીન સાગર જે છે ત્યાં એટલે ચીન સમુદ્રની અંદર એટલે ત્યાં અને એ જે છે એના હાઈનાન પ્રાંત પ્રાંત ઉપર જે છે એ ત્રાટક્યું છે અને એના કારણે ત્યાં પણ ઘણું નુકસાન થવાની ભીતિ છે હવે ત્યાંથી એ જે છે આગળ વધશે હવે હું તમને પહેલાં જે છે ને એ તમને સમજાવી દઉં કે બધા વિસ્તારો ક્યાં આવ્યા છે કારણ કે આ બધી વસ્તુ તમે સમજી રહ્યા છો ને તો એની અંદર ભૂગોળ સમજવી મહત્ત્વની છે પછી ફરીથી આપણે બીજી વાત કરીશું આપણે એની ભૂગોળ તમારે સમજવી જરૂરી છે હવે સૌથી પહેલા હું તમને સમજાવી દઉં કે ક્યાં ક્યાં શું શું આવેલું છે હવે અત્યારે જે છે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એ સ્થિતિ છે કે ભાઈ એ ચીનના હાઈનાન પ્રાંત ઉપર જે છે આ વાવાઝોડું ત્રાટકી ગયું છે હવે તમે જુઓ કે અહીંયા જે છે આપણે સામાન્ય રીતે તમને ખબર જ હશે કે આ આપણો અરબી સમુદ્ર છે બરાબર અહીંયા જે છે એ આપણી બંગાળની ખાડી છે હવે ત્યાંથી તમે આ તરફ આગળ વધો ને તો અહીં જે છે ને એ પ્રશાંત મહાસાગર આવે હવે પ્રશાંત મહાસાગર છે ને એ દુનિયાનો લગભગ સૌથી મોટો મહાસાગર છે ખૂબ મોટો મહાસાગર અને એની અંદર વાવાઝોડાઓ અત્યારે સર્જાવાનો જેને ત્યાં ટાઈફૂન કે પ્રશાંત મહાસાગર એટલે જાપાન ચીન અને ફિલિપાઈન્સના જે દેશો છે એ તરફ જે વાવાઝોડા આવે એને ટાઈફૂન કહેવાય આપણે ત્યાં ઉત્તર હિન્દ મહાસાગર એટલે કે આ તરફના હિન્દ મહાસાગરની અંદર જે વાવાઝોડા સર્જાય બંગાળની ખાડીને અરબી સમુદ્રના તરફ અને લગભગ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની આજુબાજુના વિસ્તારોમાં એને આપણે સાયક્લોન કહીએ અને અમેરિકાની આજુબાજુ જે વાવાઝોડા સર્જાય એને હરિકેન કે પણ આપણા માટે જે સામાન્ય વાત સમજવાની છે એ વાવાઝોડું છે હવે અહીંયા જે છે તમે જુઓ કે આ જે છે એ યાગી નામનું વાવાઝોડું છે બરાબર હવે આ યાગી નામનું વાવાઝોડું આ જે છે એ ચીનનો વિસ્તાર છે અહીંયા અહીંયા જે છે આ વિયેતનામ એ દેશ આવેલા છે પછી અહીંથી લાવોસ નામનો દેશ એક છે અહીંયા જે છે આપણો પાડોશી દેશ મ્યાનમાર છે અહીંયા આપણો આ જે છે આપણો દેશ ભારત છે અહીંયા હવે આ જે સ્થિતિ છે હવે યાગી નામનું વાવાઝોડું જે છે એનો સીધો કોઈ ખતરો આપણે નથી એટલે અહીંથી જે છે વાવાઝોડું આવે ને સીધું સીધું આપણે વાવાઝોડું અહીંયા ત્રાટકે એવો કોઈ ખતરો નથી એટલે યાગી વાવાઝોડું ચીનમાં ત્રાટકી રહ્યું છે ચીનની અંદરથી અહીંથી વાવાઝોડું આ રીતે આગળ વધીને અહીંયા આવશે એટલે વિયેતનામ ઉપર ફરીથી ત્રાટકશે એટલે એક સાથે ત્રણ દેશો એટલે ફિલિપાઇન્સ ઉપર ત્રાટક્યું ચીન ઉપર ત્રાટક્યું અને પછી વિયેતનામ ઉપર એટલે એના ત્રણ લેન્ડ લેન્ડફોલ એને કહેવાય કે જ્યારે દરિયામાંથી વાવાઝોડું જમીન ઉપર આવે એને લેન્ડફોલની પ્રક્રિયા કહેવાય એટલે લેન્ડફોલ એને કહેવાય એટલે ત્રણ જગ્યાએ લેન્ડફોલ થશે ત્રણ જગ્યાએ ત્રાટકશે એના પછી કેટલાક મોડલો એવી શક્યતા દેખાડી રહ્યા છે કે અહીંથી વાવાઝોડું જ્યારે આગળ વધશે ત્યારે હું તમને આ મોડલમાં પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું કે અહીંથી વાવાઝોડું જ્યારે આગળ વધશે ત્યારે એ આ રીતે અહીંથી એના વરસાદનું બાકી નબળી પડી જશે સિસ્ટમ એટલે તમે જુઓ કે વાવાઝોડું જ્યારે નબળું પડે પછી ડીપ ડિપ્રેશન બને ડિપ્રેશન બને વેલમાર્ક લો પ્રેશર બને લો પ્રેશર એરિયા બને એટલે પછી એ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ આવશે એટલે અહીંથી એ લાવસ ઉપર જશે વિયેતનામ પછી લાવસ ઉપરથી થઈ અને પછી કદાચ એ જે છે મ્યાનમાર સુધી અહીંયા આવે એમની અસર થાય એને વરસાદ ત્યાં પડવાની શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક મોડલમાં એવું દર્શાવી રહ્યા છે કે મ્યાનમાર પછી જે છે એ વાવાઝોડાના જે અવશેષો જે છે એ આપણે પૂર્વોત્તર ભારત છે એના ઉપર આવશે અને પૂર્વોત્તર ભારત ઉપર એ જ્યારે આવશે ત્યારે આપણે ત્યાં અહીંયા જે છે લો પ્રેશર એરિયા અહીંયા છે અહીંયા લો પ્રેશર એરિયા બનેલો છે અત્યારે અને એ ડિપ્રેશન બનેલું છે એટલે અહીંયા લો પ્રેશર એરિયા કે ડિપ્રેશન જે હશે એ અહીંયા આગળ વધશે અને આ તરફથી અહીંયા જે વરસાદ આવશે કદાચ એ અહીંયા ભેગા થાય એવી શક્યતા દેખાઈ રહી છે પણ એનાથી કોઈ ખાસ વધારે ફરક નથી પડતો એનાથી કોઈ વાવાઝોડું સર્જાય અથવા ત્યાં ભેગા થાય અથવા તો સિસ્ટમ અહીંયા આવે બંગાળની ખાડીના આસપાસ એટલે ટૂંકમાં આ એરિયામાં ક્યાંક ભેગા થાય એવી શક્યતા દેખાઈ રહી છે પણ એનાથી આપણે ત્યાં બહુ ફેરફાર એટલા માટે નથી થતો કારણ કે એનાથી કોઈ નવું વાવાઝોડું સર્જાવાની કે એવી આપણે ત્યાં કોઈ શક્યતા નથી અને એ જે છે કદાચ આ સિસ્ટમ પછી આપણે જે વાત કરતા હતા કે સિસ્ટમ આ બાજુ આગળ વધે પરંતુ એ પણ ગુજરાત ઉપર આવે એવી શક્યતા અત્યારે નથી